યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો? મજામાં જશે. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. સવારના મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. નાહી ધોઈ ફ્રેશ થઈ રેડી થઈ અને હું અને ભારતી આવી ગયા ખેતરની અંદર. જય મા મોગલ બધાની. મોટા મોટા થઈ ગયા, નેદવાનો છે. તમે હાથી લઈ આવો ને તો નેદાઈ જાય. હાથી લેતા હું પા બાજરામાં હાથી આવી શકું? મારે તો ઓફિસે જવાનું છે. ભારતી આગળ છે ને આ બાજરો બધો નેદી નાખશે અને હાકી નાખશે. પછી તો જો અત્યારે બાજરો બહુ મસ્ત મજાનો ઉગી ગયો છે અને આમાં છે ને કુસો થોડોક છે, તો એક વખત હાથી આલી જાય ને તો પછી મસ્ત મજાનો થઈ જાય. રેડી થઈએ પછી ખાતર બાતર આપણો જે દેશી છે આપણે વર્મી કમ્પોઝ બધું નાખી ને પછી પાણી પીવડાવી દઈએ. કા ભરતી પછી ખાતર બાજરામાં હાથે આવી જાય પછી નેદાઈ જાય ને પછી હાથી અકાઈ જાય તો પછી લોહણ ને દાણા ને મેથી ને બધું ઉગી જાય. તો ફેમિલી અમે છે ને શિયાળો આવે ને એટલે અહીંયા બધું મેથી ને લોહણ ને કોથમીર ને પાલક ને બધી નાખી છે. શું કે કેવું મસ્ત નું ઉગ્યું હે અહીંયા. એટલામાં ધાણા ઉગ્યા પછી ઓલી બાજુ મેથી મમ્મી આવી આ બધી લોહણ છે. તો જો અત્યારે મસ્ત મજાની શાળાની ઋતુ આવી ગઈ છે અને ઘરની કોથમી મેથી ને બધું વાવી દીધું છે અને અહીંયા પણ આપણું ઓર્ગેનિક બકાલું છે. આની અંદર પણ આપણે કાલે બધામાં ખાતર ને બધું નાખ્યું. આપણે જે વર્મી કમ્પોઝ છે ને ફરતે ખોદી અને રીંગું કરીને પછી બધામાં આપણે ખાતર નાખ્યું છે. અને આ બાજરામાં અત્યારે આગળ હાથી આવી જાય એટલે ભારતીય આગળ બધીમાં હાંકી નાખવાની છે એટલે પછી આપણે કંઈ ટેન્શન નહીં. કાં તો હાલો ફેમિલી, હું જાઉં સીધો બરદું અને હાથી લેવા કારણ કે ભારતી નાખવાનું છે અને આ બધું એની વાત હાથી છે જો કે પતી ગઈ એકવારમાં એટલે હું જાઉં સીધો બરદું ને હાથી લેવા. તો આપણે હાથીને બરદું લેવા આવવાના હતા એ પહેલાં કારણ કે અત્યારે બરદું થોડોક સારો નાખ્યો છે તો એ ખાઈ લે. એ પહેલાં મેં કીધું લાઇટ ફૂલ આવી ગઈ છે તો વાડીએ આપણે જઈએ ને વાડીએ નારેડીમાં જે પાણી છે ને રેન્ક પાઇપ ચાલુ છે એ તમને બતાવું કઈ રીતના સિસ્ટમ છે. કારણ કે દર વખતે હું તમને રેન્ક પાઇપ બતાવું પણ ચાલુ છે ને નથી બતાવતો કારણ કે હવાના પૂરમાં લાઇટ હોય છે. તો આજે હું તમને ફાઇનલી બતાવું કે મારાથી 4 વીઘાનો બગીચો છે એમાં એક હેરખી 4-4 વીઘામાં અત્યારે છે ને રેન્ક પાઇપથી પાણી જાય છે. કેટલા મસ્ત ફુવારા થાય હે છે. આ રીતના 4 વીઘાની અંદર આખો બગીચો છે. આખા બગીચાની અંદર 4-4 વીઘામાં અહીંથી આ રીતના પાણી જાય રેન્ક પાઇપથી અને આનું રિઝલ્ટ જોરદાર છે રેન્ક પાઇપનું છે. આ તો હજી મેં પ્રેશર ઓછું રાખ્યું છે, બાકી આ છે ને 5 ફૂટ ઉપર ઘા કરે પણ એટલું પછી નકામું કારણ કે આ ધીમે ધીમે આવી રીતના જાય ને બધામાં. અત્યારે અમારે 4-4 વીઘાની અંદર આવી રીતના ચાલુ છે કમ્પ્લીટલી. કેમ હાલે? બરાબર હાલે ને હે? ખેડુ ઓ ભાઈ કાયદેસર નું તું તો. અમારા કાવ્યાબેન હતી આ કે જો હવે કારણ કે આવું કોઈથી કામ કર્યું હતું
પપ્પા હતા તો બધું કરી લેતા, પપ્પા સંભાળ લેતા બધું, એટલે કઈ કરવું ન પડતું. પણ પપ્પા નથી પછી પહેલી વાર જિંદગીમાં પહેલી વખત મે અને ભારતી અમે બે આ હાથે આખ્યું છે આજે, ને ધીમે ધીમે ભારતીને શીખડાવું છું. આવડી જાય એમ, ધીમે ધીમે ભારતીને શીખડાવી દઉં, એટલે પછી મારે કઈ ગયો હોય તો ઉપાધિ. કારણ કે આ એક વીઘો જેટલો આપણે બાજરાનો વાવ્યો, આમાં એટલા ખુલ્લા ક્ષેત્રમાં હોય, ભારતી પછી એકલી હાકી નાખા. હું કે હાકી નાખી કે બીજી વાર હાથી આપણે હાકવાનું છે, તો થોડીક વાર ઈ હાકે પછી પછી હું હાકી. થાકી જાય તો પછી રેવા દઈશું, પછી પાછા ઘડી કર હું આગે, પછી ઈ આખશે. જો પાછું ચાલુ ઈ કરી દે ઈ હાકવાનું. કેટલો મસ્ત લાગે છે. અત્યારે જો ભારતી અહીંયા હાકે છે બીજી વખત, હું કે હવે ફાવી ગયું લાગે. જો આ એક વખત આવેલું છે અને આમાં બીજી વખત આવશે, એટલે બધું રેડી થઈ જશે. અને ફાઇનલી હવે બીજી વખત અમે રાઉન્ડ મારીએ છીએ અને ભારતી અત્યારે હાકી. હવે ખબર નહીં બાજરો રે કે નીકળી. હે, તો જો અત્યારે હવે આ છેલ્લી એક હાર રહી હાંકવાની, તો બધામાં બાજરામાં હાથી હાંકવાનું હતું, હાથી હાલી ગયું. બાજરામાં જે હાથી હાંકવાનું હતું બાજરામાં હાથી હાંકીને પાછા આવી ગયા આપણે વાડીએ. અને આ રીતના જે આપણે રેન્ક પાઇપ છે ને, તો બધા ખેડૂતોને એક મોટો પ્રશ્ન હોય કે રેન્ક પાઇપની અંદર, તમને બતાવું કે ભાઈ રેન્ક પાઇપની અંદર કઈ રીતના આપણે કંઈ પણ વોટર સોલ્યુબલ ખાતર આપવું, તો કઈ રીતના આપવું. જો આ રીતના રેન્ક પાઇપ છે, હવા ના લે આખા ખેતરની અંદર, બધું એકદમ રહબોર થઈ ગયું પાણી. તો આપણે મેં એક દેશી જુગાડ કર્યું છે આ રીતના, તમે જોઈ શકો છો. આ રીતના જે આ મેઇન લાઈન આવીને અહીંયા આપણે એક 16 mm વિન પાડી દીધું, અહીંયા આપણે એક નટ રાખી દીધું એટલે બંધ ચાલુ કરી શકીએ. અને અહીંયા આ બેટરીવાળો પંપ છે, બેટરીવાળા પંપની અંદર તમારે જે કંઈ પણ દવા કે જે કંઈ પણ નાખવાની હોય, તમે કોઈ પણ લિક્વિડ ચડાવો. તો અત્યારે મેં આ છે ને ઇપકો કંપનીના છે, NPK છે, બતાવું. NPK લિક્વિડ કોન્સોર્ટિયા છે, આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય તત્વો આવે છે. અને એ આપણે જો અહીંયા આવી રીતના પંપમાં નાખી અને એનું જે કનેક્શન છે ને, અહીંયા સીધું મોટરનો આગળનો ફુવારો કાઢીને અહીંયા કનેક્શન મારી અને આગળ રબડ મારી દીધું, એટલે હવે અહીંયાથી સીધે સીધું અત્યારે આ ડ્રીપમાં થઈ, પાઇપ દ્વારા થઈ અને સીધે સીધું આપણા આ ખેતરની અંદર જે આપણે રેન્ક પાઇપ નાખેલા છે, આ રેન્ક પાઇપની અંદર આખા ખેતરની અંદર પાણી જાય છે. તો તમે લોકો પણ આવો કંઈક દેશી જુગાર કરી અને તમારા ખેતરની અંદર નાખીશો. કારણ કે ડ્રીપ હોય ને ખેડૂત મિત્રો, તો ડ્રીપની અંદર તો આપણે ઇઝીલી આપણે ટૂંકમાં જતું રહે, આગળ વેન્સુરી હોય ત્યાંથી. પણ આમાં ચડાવવું હોય ને તો આમાં તમારે આવી રીતના દેશી જુગાડ કરવો જરૂરી જ છે. ફેમિલી પાછો આવી ગઈ વાડીએ થી ઘરે અને હવે ભૂખ લાગી છે, એટલે અત્યારે કંઈ જમવાનું તો ઈચ્છા નથી. તો ભારતી ચા બનાવે, ચાને ગાંઠીએ નાસ્તો કરી લે. ભારતી ચા મૂકી દીધો. અને જો અત્યારે કાવ્ય બેન અહીંયા હું તા આરામ કરે. તો જો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ, એ પહેલાં જો હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને હા, આ વિડીયો ફેસબુકમાં પણ અપલોડ થાય છે, તમે ફેસબુક પેજમાં તમે આ વિડીયો જોતો હોય તો ફેસબુક પેજને આપણે પેજને ફોલો કરી લેજો. ચાલો તો આ બ્લોગને આપણે એન્ડ કરીશું, મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે.